શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે પ્રકાશનું વક્રીભવન એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે વક્રીભવન કોને કહેવાય, પરાવર્તન અને વક્રીભવન વચ્ચે શું અંતર છે, આપણે ક્યારે કહી શકીએ કે આ પ્રકાશનું વક્રીભવન થાય છે, તો એના વિશે આપણે અધ્યયન કરવાનું છે. તો મુખ્યત્વે આપણે વિચારો કે આ એક સપાટી છે. જો એ સપાટીમાં જ્યારે કોઈ પ્રકાશ આપતી થાય અને પાછો એ જ સમતલમાં પાછો જતો રહે, ત્યારે આપણે કહીશું કે પ્રકાશનું પરાવર્તન થયું. શું થયું? અહીંયા પ્રકાશનું પરાવર્તન. ઓકે. પરંતુ જો એ જે પ્રકાશ આવે છે એ અહીંયાથી પાછા એ જ તરફ એ જ માધ્યમમાં રિટર્ન ના જાય અને સપાટીના બીજા માધ્યમમાં, એટલે માધ્યમ એક અને આ માધ્યમ બીજો, તો જો બીજા માધ્યમમાં જતો રહે ત્યારે આપણે કહીશું કે અહીંયા શું થયું છે, વક્રીભવન. ઓકે. તો આપણને આ બે વસ્તુ ખબર પડી, પરાવર્તન અને વક્રીભવન. તો પરાવર્તન ક્યારે કહીશું, જ્યારે પ્રકાશ એક જ માધ્યમમાં પાછો આવે, ત્યારે આપણે એ જ માધ્યમમાં પાછો આવે જ્યાંથી આવે છે ત્યારે આપણે પરાવર્તન કહીશું. અને જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતો રહે ત્યારે આપણે વક્રીભવન કહીશું. ઓકે. તો આ છે વક્રીભવન અને પરાવર્તન વચ્ચે અંતર. હવે વક્રીભવન ક્યાં ક્યાં થાય છે? તમે વિચારો કે એક ટોર્ચ હોય તમારી પાસે, તો જ્યારે તમે લાઇટ ચાલુ કરો તો શું થાય છે, લાઇટ સામે આગળ જાય છે કે લાઇટ એ કાચથી ટકરાઈને પાછી એમાં જ ટોર્ચમાં જ જતી રહે? નહીં. શું થાય છે, લાઇટ આગળ જાય છે અને ફેલાય છે પ્રકાશ, જેનાથી આપણને વસ્તુ દેખાય છે. તો આના પરથી આપણે કહી શકીએ કે અપવર્તન અથવા તો વક્રીભવનમાં જે પ્રકાશ છે એ એક માધ્યમથી બીજા માધ્યમમાં જશે. પારદર્શક માધ્યમમાં પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળે છે. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે. ઓકે. તમે જોયું હશે કે પાણી ભરેલ ટેન્ક અથવા તળાવની સપાટી ઉપર તરફ ખસેલી દેખાય છે. તે જ રીતે એક કાચના લંબઘનને મુદ્રિત સાહિત્ય પર રાખી લંબઘનની ઉપરથી જોતા અક્ષર ઉપર તરફ ખસેલા જોવા મળે છે. તો તમે જોયું હશે, એક બીજો એક્ઝામ્પલ આપું તમને, પાણીમાં તમે જો પેન્સિલ નાખો હે ને, તો એ પેન્સિલ તમને કેવી રીતે દેખાશે, ત્રાસી દેખાશે. એવું લાગશે તમને કે પેન્સિલ તૂટી ગઈ છે, પરંતુ એવું થતું નથી. પછી બીજો પણ એક કે એક બાઉલ લેજો અને પાણી ભરી દેજો એનામાં, અને એના પછી એનામાં સિક્કો નાખજો, તો એ સિક્કો તમને થોડુંક ઉપર ઉપસેલું જોવા મળશે. તો આ પણ એક પ્રકારના વક્રીભવનનો ઉદાહરણ છે. ઓકે. આવું કેમ થાય? તમે પાણી ભરેલ ગ્લાસમાં અંશત ડૂબાડેલ પેન્સિલ જોઈ છે, તે હવા તથા પાણીના આંતરપૃષ્ઠ એટલે કે પાણીની ઉપરની સપાટી પાસે વાકી વળેલી જણાય છે. તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે. જેમ મેં સિક્કાનું ઉદાહરણ આપ્યું, તમે લીંબુ પણ નાખો ત્યારે લીંબુ પર તમને કેવું જોવા મળશે, થોડુંક મોટો જોવા મળશે. એવી રીતના સિક્કો પણ તમને થોડુંક મોટો જોવા મળશે. આ અનુભવની સમજૂતી તમે કેવી રીતે આપશો? ચાલો આપણે પાણીમાં અંશત ડૂબેલી પેન્સિલ વાકી દેખાવાના કિસ્સા પર વિચારીએ. ઓકે. પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારા સુધી પહોંચતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીથી બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. તેના કારણે પેન્સિલ વાકી વળેલી જણાય છે. આ જ કારણોસર અક્ષરોની ઉપર કાચનું ચોસલું રાખીને જોતા
તે ઉપર તરફ ખસેલા જણાય છે. તમે બિલોરી કાચથી જોયું હશે કે જ્યારે તમે બિલોરી કાચનો ઉપયોગ કરો ત્યારે શું થાય, એ બિલોરી કાચ એ જે પણ અક્ષર હશે એ અક્ષરને થોડા મોટા તમને કરીને દેખાડશે. તો આનાથી તમને અક્ષર સાફ સુથરા પણ દેખાશે અને થોડાક મોટા દેખાશે, જેનાથી કોઈને ચશ્મા હોય તો એ અક્ષર આરામથી જોઈ શકે. તો એક કારણ આ થયું. પછી એક બીજો કારણ તમને એક બીજો ઉદાહરણ આપું કે જે માછલીઓ હોય છે, ધારો કે આ પાણી છે હે ને, અને પાણીમાં જે માછલીઓ હોય ઓકે, તો એ માછલી તમને પાણીના, ધારો કે અહીંયા હોય તો તમને પાણીથી અમુક બીજા અંતર પર જોવા મળશે, અહીંયા કદાચ જોવા મળે. તો આવું કારણ શું થાય છે, કેમ કે પાણીમાં જે પ્રકાશ અહીંયાથી પછી અહીંયા જાય છે ને, વક્રીભવન થઈ, તો પાણીનો જે વક્રીભવન થાય છે એના લીધે જે પ્રતિબિંબ બને છે આપણી આંખમાં માછલીનો એ થોડુંક અલગ બને છે. એના લીધે તમે સાંભળ્યું હશે કે કોઈ પણ જણ હાથથી માછલી પકડી શકે નહીં, નહીં તો જેટલા પણ જે માછલી પકડવાવાળા હોત એ હાથથી નહીં પકડી લેતા. એ કેમ મોટા મોટા જાળાનો ઉપયોગ કરે છે, કાંટો બનાવે માછલીને પકડવા માટે? કેમ કે જે માછલી છે એ તમે હાથથી પકડી શકો નહીં. તમે સાંભળ્યું હશે ને આ વાત. તો આનું કારણ આ જ છે, કેમ કે એની મૂળ સ્થિતિથી અલગ દેખાય છે. ધારો કે નીચો હોય તો એ અમુક ઉપર દેખાશે તમને, જેનાથી તમે પકડવા જશો તો એ આરામથી નીચેથી નીકળી જશે માછલી. તો આ જ કારણ છે કે માછલીને તમે હાથથી પકડી શકો નહીં. જો પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઇન જેવા અન્ય કોઈ પ્રવાહીનો ઉપયોગ કરીએ તો પણ પેન્સિલ આટલી જ વાંકી જણાશે? તો આનો કારણ, આનો જવાબ છે નહીં. કેમ કે કેરોસીન હોય કે ટર્પેન્ટાઇન હોય એની જે ઘનતા છે થોડી ઓછી છે. બીજી વાત કે આનામાં પ્રકાશનો વેગ, અલગ અલગ માધ્યમમાં પ્રકાશનો વેગ અલગ અલગ હોય, જેનાથી જો અલગ અલગ માધ્યમમાં પ્રકાશનો વેગ અલગ અલગ હોય તો પ્રકાશનો જે વક્રીભવન છે એ પણ અલગ અલગ હશે. તો પ્રકાશનું વક્રીભવન પ્રકાશના વેગ પર આધારિત હોય છે. તો આમ આપણે કહી શકીએ કે ભાઈ ટર્પેન્ટાઇન છે, કેરોસીન છે, એનામાં પ્રકાશનો જે વેગ છે એ અલગ છે, એટલા માટે વક્રીભવન પણ કેવો હશે, એમાં અલગ હશે. ઓકે, જો આપણે કાચના લંબઘનને બદલે પારદર્શક પ્લાસ્ટિકના લંબઘનનો ઉપયોગ કરીએ તો ત્યારે પણ અક્ષરો આટલા જ ઉપર ખસેલા જણાશે. તમે તમને કીધું કાચમાં વક્રીભવન વધારે હશે કોના કરતાં, તો પ્લાસ્ટિક કરતાં. તો જેવો વક્રીભવન કાચ કરશે એવું વક્રીભવન પ્લાસ્ટિક કરી શકે નહીં. તો આમ આપણે કહી શકીએ કે પ્લાસ્ટિકમાં અલગ હશે અને કાચમાં અલગ હશે. તમે અનુભવશો કે માધ્યમોની અલગ અલગ જોડ માટે આ અસરની માત્રા અલગ અલગ છે. આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ બધા માધ્યમોમાં એક જ દિશામાં ગતિ કરતો નથી. એવું જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ત્રાસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણના પ્રસરણથી દિશા બીજા માધ્યમમાં બદલાઈ જાય છે. આ ઘટનાને પ્રકાશનું શું કહેવાય છે, વક્રીભવન કહેવાય છે. ઓકે, એને ઇંગ્લિશમાં વક્રીભવન હોય અને પરાવર્તન હોય, બંનેનો ઇંગ્લિશમાં વક્રીભવનને અને પરાવર્તનને અલગ અલગ નામ છે. જેમ કે પરાવર્તનને રિફ્લેક્શન કહેવાય અને વક્રીભવનને રિફ્રેક્શન કહેવાય. ઓકે, તો રિફ્લેક્શન અને રિફ્રેક્શન, તેવી રીતના વક્રીભવન એ શું છે, તો પ્રકાશનો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવાનો જે હોય છે એને આપણે શું કહીશું, વક્રીભવન કહીશું. હવે આપણે કાલે કાચમાં કેવી રીતના લંબઘનમાં પ્રકાશનું વક્રીભવન થાય છે એની ચર્ચા કરીશું. ધન્યવાદ.